કોંગ્રેસના નેતા અહેમદ પટેલે આવકવેરા વિભાગની નોટિસ, 400 કરોડના હવાલા મુદ્દે થશે પૂછપરછ. એલઆરડી ભરતી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી, આંદોલનનો સુખદ અંત આવ્યો હોવાની સરકારની રજૂઆત, નવા જીઆરનો હાલ અમલ નહીં. વડોદરામાં બગલામુખી મંદિરના તાંત્રિકને વધુ એક કરતૂત, આવી સામે મહિલાઓ પાસે પગ દોડાવતો દેખાવ, આ પ્રશાંત ઉપાધ્યાય. અમરેલીના શેત્રુંજી નદીના કાંઠે સિંહોની સુરક્ષા મુદ્દે હાઈકોર્ટની ટકોર, વાઇલ્ડ લાઇફ એક્ટનું પાલન કરાવવા આદેશ, સરકારને સિંહોની સુરક્ષા પર ધ્યાન આપવા સૂચના. બનાસકાંઠાના દિયોદરમાં પાણી મુદ્દે ખેડૂતોએ કરી નાયબ કલેક્ટરને રજૂઆત, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ, સીએમને પણ પત્ર લખી રજૂઆત. ભુજની હોસ્ટેલમાં યુવતીના આપઘાત મુદ્દે વિરોધ પ્રદર્શન, તપાસની માંગ સાથે પરિવારજનોના ધરણા. ધોળકામાં ભેદી રોગના કારણે થયેલા છે શ્વાનના મોત, 5 દિવસમાં 35 શ્વાન મોતને ભેટ્યા. TV9ના અહેવાલ બાદ હરકતમાં સરકાર, પશુપાલન વિભાગ લાગ્યું તપાસમાં. રાજ્યમાં કેનાલોમાં ભંગાણનો સિલસિલો યથાવત, બનાસકાંઠામાં માઇનોર કેનાલમાં કાબડું, તો ઉપલેટાના મૂંજ ડેમની મુખ્ય કેનાલમાં ભંગાણ.